વરિયાળી નું શરબત બનાવશું. તો આ વરિયાળી આપણે લીધી છે, નોર્મલ જ છે, સાદી. એક કપ વરિયાળી છે તો 3 કપ આપણે ખાંડ લીધી છે. સાહણી માટે પાણી છે, ફૂડ કલર. હવે આપણે આ વરિયાળી દળી લેશું. આપણી વરિયાળી દળાઈ ગઈ છે તો હવે આપણે સાહણી લઈ લેશું. આપણે 1/2 કપ પાણી નાખ્યું છે. ગાટી થાય ત્યાં સુધી હલાવવાની છે સાહણીને. આપણી ખાંડ ગળી ગઈ છે. આપણી સાહણી તૈયાર થતી આવે છે. થોડું ઘાટું થવા મળ્યું છે. આપણે થોડો કલર નાખીશું, થોડોક જ નાખવાનો, બહુ નહીં નાખવાનો. આપણી સાહણી ઘાટી થઈ ગઈ છે. હવે આપણે વરિયાળી નાખશું, 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશું. હવે આપણી સાહણી બની ગઈ છે. હવે ઘાટું થઈ ગયું છે તો આપણે હવે નીચે લઈ લેવું, ગેસ બંધ કરીને ઠરવા દેશું ઘડીક આપણે. હવે આપણે આને થોડીક વાર ઠરવા દેશું એટલે આપણી સાસણી ઘાટી થઈ જાય. હવે આપણે આને ગાળી લેશું. આ આપણે ગાળણ નીકળું છે તેનું શરબત આપણે કરશું. 1 થી 2 દિવસ સુધી આ શરબત સારું રહે આ ગાળણનું. તપેલીમાં આપણે ગાળણ કાઢી લેશું. હવે આપણે આમાં પાણી નાખશું. જો મોળું લાગે તો ખાંડામાં આપણે નાખી શકીએ. તમે જેવું ગળ્યું ખાતા હોય તેવું તો ખાંડ ન ખાય એમ. હવે આપણે બ્લેન્ડર ફેરવી લઈશું. આપણે આમાં બ્લેન્ડર ફેરવી લીધું છે તો આમાં ખાંડ નાખવાની જરૂર નથી, ગળ્યું બરાબર છે. તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે નાખી શકો. તેને આપણે હવે આ ગાળી લેશું. બ્લેન્ડર ફેરવું છે તે આ સાળણ નીકળ્યું હતું તે છે એવો. હવે આપણે સર્વ કરી લેશું. આપણે આ બનાવ્યું હતું બ્લેન્ડર ફેરવીને આપણે ગાળણ નીકળ્યું હતું એ શરબત છે. આ 1 થી 2 દિવસ સુધી તમે રાખી શકો આ શરબત. હવે આપણે આ સાસણી બનાવી હતી એ આપણે શરબત સર્વ કરી લેશું.
હવે આપણે આ સાહણી બનાવી છે તેનું આપણે સર્વ કરી લેશું. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે આ સાહણી નાખવાની. આ સાહણી 4 થી 5 મહિના સુધી જ ફ્રીજમાં સ્ટોરેજ કરી શકો, પછી ન સારી રહે એમ. હવે આપણે દૂધમાં સર્વ કરી લેશું. દૂધમાં પીએ તો એ સારું લાગે એમ. જો મારી રેસીપી જો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.